हाय स्टुडंट्स माय सेल्फ परमार परम एम वर्किंग एज अ बायोलॉजी टीचर इन सत्केवल विद्या मंदिर सरसा आज विद्यार्थी मित्रो आज आपरण बारनो युनिट नंबर चार जे आहे પ્રાજનનિક સ્વાસ્થ્ય એનો એક ટોપિક છે જેનું નામ છે એમ ટીપી પી એમ એનું ફૂલ ફોર્મ થાય છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી એટલે કે એવો ગર્વ જે ઈચ્છતા ન હોય એની માટે આ વર્ડ યુઝ થાય છે કે ગર્ભધારણના પહેલાં જ એટલે કે ત્રણ મંથ કે ચાર મંથનું બેબી હોય ત્રણ મંથ કે ચાર મંથ તો ત્યાં આગળ એને એમટીપી પી કરાવી શકો છો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આના આગળના વિડીયોમાં જોયું હતું કે કયા કયા અવરોધન પદ્ધતિઓ હતી એ અવરોધન પદ્ધતિઓ પછી જો અવરોધન પદ્ધતિનો ઉપયોગ ન કર્યો હોય અને ગર્ભધારણ થઈ ગયું હોય તો એમટીપી એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એ લોકો કરાઈ શકે છે પણ એ જો લિંગ પરીક્ષણની બાબત હોય એટલે કે જે ગર્ભ છે એ ગર્લ છે કે બોય જો એ ચેક કરાવે તો એ ગેરકાનૂની કહેવામાં આવે છે કેમ કે અહીં ભારતમાં જોવા જઈએ તો જો ગર્ભ એટલે કે બેબી ગર્લ હોય તો ત્યાં એને શું કરવામાં આવે છે કિલ કરવામાં આવે છે એટલા માટે લિંગ પરીક્ષણ આવશ્યક નથી આપણે એને બીજા નામથી પણ ઓળખીએ છીએ ડાક્ટરી ગર્ભપાત એટલે ડોક્ટરની સલાહથી જ એ ગર્ભપાત કરાવી શકે છે બીજું જોવા જઈએ તો એનું નામ છે પ્રેરિત ગર્ભપાત આ પ્રેરિત ગર્ભપાત એટલે એની ઈચ્છાથી થાય છે કે જે કોઈ બલાત્કારનો કિસ્સો હોય કાં તો ગર્ભમાં રહેલું બેબી કે જે કોઈ ખોળ ખાપણવાળું હોય તો એના માટે એમટીપી પોસિબલ છે પણ એ ડૉક્ટરની સલાહથી જ કરવામાં આવે છે એટલે અહીં વિદ્યાર્થી મિત્રો આ જે એમ ટી પી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી અથવા તો એને કહેવાય દાક્તરી ગર્ભપાત અથવા તો એને કહી શકો પ્રેરિત ગર્ભપાત જે તમારા બોર્ડની એક્ઝામમાં એમસીક્યુમાં અને બે માર્ક્સ કે ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે આપણે સૌ પ્રથમ એની વ્યાખ્યા જોવા જઈએ તો એ છે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતને એમ કહીએ છે એટલે કે એ જે લેડી છે એના ઈચ્છા મુજબ એ પોતે આ ગર્ભપાત કરાવી શકે છે જે એની સ્વૈચ્છિક પોતાની જ શું હોય ઈચ્છા હોય અને પૂર્ણ સમય પહેલાં એટલે કે થ્રી મંથ કે ફોર મંથ આમ તો ટોટલ ડ્યુરેશન નાઇન મંથ હોય છે એની પહેલાં એ પોતે આ ગર્ભધારણ પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક એનું ગર્ભપાત પણ થઈ શકે છે જેને આપણે કહીએ છીએ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્ટ સી અહીં ચાલીસથી પચાસ મિલિયન એમટી પી વિશ્વમાં દર વર્ષે થાય છે એટલે કે આવા કિસ્સા કયા કિસ્સા ગર્ભપાતના કિસ્સા એમટી પીના કિસ્સા તમે જોવા જાઓ તો દુનિયાભરમાં ચાલીસથી પચાસ મિલિયન લોકો દર વર્ષે એમટીપી કરાવે છે એટલે કે ગર્ભપાત કરાવે છે અને એ લોકો અનિચ્છનીય ગર્ભ ન ઈચ્છતા હોય તો એ ગર્ભપાત પોતાની સ્વૈચ્છિક અથવા તો ઈરાદાપૂર્વક એ ગર્ભપાત કરાવી શકે છે અહીં કુલ કાલ્પનિક ગર્ભધારણના પાંચ પૈકી એક એટલે વન બાય ફિફની સંખ્યા હોય છે આ એમટીપી વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે પણ તે તેનો હેતુ નથી એ વસ્તી તો વધવા નથી દેતું પરંતુ એનો હેતુ એ નથી કે વસ્તી વધારો કરે છે એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એનો હેતુ એ નથી એના કિસ્સાઓ છે જે આપણે પછી જોઈશું કે એ કયા કિસ્સાઓમાં એમટીપી પોસિબલ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો એમટીપી છે એ પોતે વસ્તીમાં ઘટાડો તો કરે છે પણ એનો હેતુ એની નથી કે વસ્તુ વસ્તીમાં ઘટાડો કરવા માટે જ ઉપયોગી છે એટલે અહીં એમટીપી કોને કહેવાય પહેલાં વ્યાખ્યા હતી વ્યાખ્યા શું હતી ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને એમ કહીએ છે કેટલા લોકો કરાવે છે દર વર્ષે વિશ્વમાં પૂરી દુનિયામાં ચાલીસથી પચાસ મિલિયન લોકો એમટીપી કરાવે છે નેક્સ્ટ જોઈએ તો એમટીપીને સ્વીકારવી કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે પરંતુ એમ ટીપી એને સ્વીકાર કરો અને કાયદાકીય રૂલ્સ લાગુ પાડવા કે એમટીપી કયા કયા કિસ્સાઓમાં જ કરાઈ શકે છે એ ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે કેમ કે અહીં તમે જોશો તો કોઈ રેપનો કિસ્સો હોય તો એમટીપી કરાઈ શકો નેક્સ્ટ જો કોઈ બાળક ખોળ ખાપણવાળું જન્મથી હોય તો પણ એમટી પી કરાઈ શકે છે અથવા તો કોઈ બાળકને ઘર ન ઈચ્છતા હોય તો પણ એમટીપી કરાઈ શકે છે તેને કાયદાકીય બનાવવું એ મોટો ચર્ચાનો વિષય છે એની સાથે ભાવનાત્મક નૈતિક ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે કેમ કે તમે જોશો કે કોઈ પણ જગ્યાએ કોઈ એવું હોય કે જે બેબી બોર્ન તો કરી લે છે પણ શું થશે તમે કિસ્સાઓ એવા સાંભળ્યા હશે કેટ મંથનું બેબી છે બેબી બોર્ન થઈ ગયું છે તે કચરા પેટીમાંથી મળે છે અથવા તો કોઈ મંદિરની બહાર કોઈ એ બાળકને એકલું મૂકીને જતું રહે છે તો એના લીધે બધા બહુ જ સામાજિક ભાવનાત્મક ભાવનાઓ સાથે ખિલવાડ થાય નૈતિક પ્રશ્નો ધાર્મિક રીતે પણ આપણે જોવા જઈએ તો કોઈને પણ મારવાનો હક આપણી પાસે છે નહીં એટલા માટે આ બધા જ પ્રશ્નો ત્યાં આગળ ઊભા થાય છે આમ ભારત સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે ઓગણીસો ને સખત જોગવાઈ સાથે તેને કાયદાકીય કરેલ છે એટલે કે એમટીપી ટીપી જેમ ઉપર જ કીધું સ્વીકારવી અને કાયદાકીય કરવી એ ચર્ચાનો વિષય છે પરંતુ આપણા ભારતમાં ઓગણીસો ને એકોતેરમાં એક સખત જોગવાઈ થઈ હતી અને આને એમ ટી એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી એને કાયદાકીય રીતે કરેલ છે જો કોઈ એવો કિસ્સો બન્યો તેને સજા પણ થઈ શકે છે કે જો બેબી મેં પહેલાં જ કીધું એમ કે જો બેબી ગર્લ છે અને એને મારી નાખવામાં આવે એટલે કે લિંગ પરીક્ષણ કરાવવામાં આવે તો એ ગુનાહેઠળ જાય છે અને એને સજા પણ થાય છે કોઈ પણ ડૉક્ટર એ ચેક કરી શકે નહીં એટલા માટે અહીં આ પ્રકારનો પ્રતિબંધ અનઅધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો છે જે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે આપણે અહીં એને કાયદાકીય રીતે દાખલ એટલા માટે કર્યો છે કે જે ભ્રૂણ જો એ કોઈ સ્ત્રી હોય એટલે કે બેબી ગર્લ હોય તો એને શું કરવામાં આવે છે ભ્રૂણ હત્યા કરવામાં આવે છે અને છોકરા છોકરી વચ્ચેનો ડિફરન્સ એ લોકો કાઢે છે એના માટે અહીં આ કાયદો બહાર પાડ્યો છે પરંતુ હજુ પણ અમુક એવી જગ્યા છે જ્યાં આ લિંગ પરીક્ષણ થાય છે અને જે હજુ પણ ભારતમાં વધુ પડતા એમટીપી પી નોંધાય છે તો અહીં આજે ભારતે એમટી પીનો સ્વીકાર કરી અને એને કાયદાકીય રીતે એના રૂલ્સ બહાર પાડ્યા કે કયો કેવી રીતના એમટી પીનો ગુનો બહાર પડે છે કે એ લોકો કેવી રીતના ચેક કરાવે છે અને એમટી એટલે શું તમે કોઈ પણ હોસ્પિટલમાં જશો ગાયનેકોલોજિસ્ટ ત્યાં બહાર બોર્ડ માર્યું હોય છે કે લિંગ પરીક્ષણ કરી આપતા નથી કેમ કે જો એ લિંગ પરીક્ષણ કરી આપતા હોય તો ત્યાં શું થાય એ ગુના હેઠળ આવે છે એ ડૉક્ટરને સજા પણ થઈ શકે છે તો અહીં એમટીપી શા માટે લોકો કરાવે છે એ જોઈએ તો અસુરક્ષિત સમાગમ એટલે કે કોઈક એવો કિસ્સો હોય કે સંવનનની પ્રક્રિયા થઈ ગઈ હોય કે કોઈ એવું યુગલ છે કે જે જેને મેરેજ નથી કર્યું અને એ પહેલાં જો સંવર્ણનની પ્રોસેસ થઈ ગઈ હોય અને ગર્ભધારણ થઈ ગયું હોય તો એ શું કરી શકે છે એમટીપી પી કરાઈ શકે છે સમાગમ દરિયમાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધકની નિષ્ફળતા કોઈકવાર કે જે આપણે ગર્ભનિરોધકનો ઉપયોગ કીધો કયા કયા હતા પહેલું હતું પુરુષ નિરોધ કે જેનો ઉપયોગ કરવાથી માદાના યોનિમાર્ગમાં વીર્યનું સ્ખલન થતું નથી અને એટલે એ શુક્રકોષો જો વીર્યનું સ્ખલન ન થાય તો એ શુક્રકોષો માદાના યોનિમાર્ગમાં એન્ટર પણ થવાના નથી અને જો એ માદાના યોનિમાર્ગમાં એન્ટર ન થાય તો એ અંડકોષ સાથે ફલન પણ દર્શાવશે નહીં પણ કોઈક વાર એ કિસ્સામાં જો એ ગર્ભ નિરોધક નિષ્ફળ ગયું અને વીર્યનું સ્ખલન થઈ ગયું તો એ માદા ગર્ભધારણ પણ કરી શકે છે સેકન્ડ જોઈએ સ્ત્રી નિરોધ એનો પણ શું હતો સેમ યુઝ હતો જેને આપણે ફિમેલ કોન્ડમ કહેતા હતા થર્ડ હતું અંતઃ ગર્ભાશયના ઉપાયો જેમાં આપણે અલગ અલગ આયુડીયસ વિશે વાત કરી હતી એ કયા આયુડિયસ હતા ઇન્ટ્રાયુટિરીન ડિવાઇસીસ એટલે આપણે જોવા જઈએ તો એમાં બિનઔષધીયકીય કોપર મુક્ત કરતું અને અંતસ્ત્રાવ મુક્ત કરતાં આઈયુડીએસ વિશે વાત કરી હતી એ બધા જ આયુડીએસ શું સમાવિષ્ટ કરતા હતા કોપર અને કોપર જે શુક્રકોષો માટે કેવું હતું ગરમ અને એટલા ટેમ્પરેચર પર શુક્રકોષો સર્વાઈવ કરી શકતા નહોતા અને એ શુક્રકોષો જેવા માતાના યોનિ માર્ગમાં એટલે કે વિર્યનું સ્ખલન થાય તો તરત જ ત્યાંથી શું થતું હતું એ શુક્રકોષોનો નાશ થઈ જતો હતો અને એ માતાના અંડકોષ સુધી પહોંચી શકતા નહોતા તો એ આપણું શું હતું આઈયુ ડીએસ હતું બીજું નેક્સ્ટ હતું કે પિલ્સ જેને આપણે વાત કરી હતી ગોળી એ ગોળી એક બતાવી હતી જેનો ફોટોગ્રાફ આપણે જોયો હતો જે હતી સહેલી જે અઠવાડિયે એક વાર લેવામાં આવતી હતી અને બિન સ્ટેરોઈડ જેને આપણે ગોળી કહેતા હતા એ પણ શું કરતું હતું ગર્ભધારણને અટકાવતું હતું પણ એ જો કોઈક વાર નિષ્ફળ નીવડે એ ગોળીની અસર ન થાય તો એ ગર્ભધારણ પણ કરી શકે છે નેક્સ્ટ હતી જે હતી ઇન્જેક્શન અને ઇમ્પ્લાન્ટ જેને આપણે કહેતા હતા કે નાનું સોય જેવું છે ત્વચાની નીચે એન્ટર કરવામાં આવે છે એ પણ કોઈકવાર જો નિષ્ફળ નીવડે તો એ માદા સમાગમ કરે અને ગર્ભધારણ પણ કરી શકે છે છેલ્લી એક પદ્ધતિ હતી કઈ હતી ગર્ભનિરોધક પદ્ધતિ પદ્ધતિ કાપ શસ્ત્રક્રિયા પદ્ધતિ કે જેમાં પુરુષ ન અને સ્ત્રી નસબંધી વિશે આપણે વાત કરી હતી એ પુરુષ નસબંધી એટલે કે અંડવાહિનીનો નાનો ટુકડો વાળી એને લૂફ ફોર્મમાં શું કરી દેવાનો હતો પાછો બાંધી દેવાનો હતો તો ત્યાંથી જો એ અંડવાહિનીને કટ કરવામાં આવે તો શુક્રકોષો માદાના અંડકોષ સુધી પહોંચી શકતા નહોતા એવી રીતના સ્ત્રી નસબંધી કરતા હતા જેને આપણે કહેતા હતા ટ્યુબેક ચામે એ પણ શું હતું અંડવાહિનીનો નાનો છેડો પેલો શુક્રવાહિની હતો કે જે આપણે પુરુષ નસબંધીની વાત કરતા હતા ત્યાં શુક્રવાહિની હતી તો શુક્રવાહિનીનો છેદ કાપ્યો હતો પણ અહીં અંડવાહિનીને કટ કરવાની સ્ત્રી નસબંધીમાં અને એ રીતે પણ શું થતું હતું શુક્રકોષ અને અંડકોષનું ફલન થઈ શકતું નતું તો આ વિદ્યાર્થી મિત્રો આ બધી જ ગર્ભ નિરોધક પદ્ધતિમાંથી જો કોઈ એક યુઝ કરી હોય એ ટાઈમે અને જો એ નિષ્ફળ જાય તો એ આ બધી પદ્ધતિનો મતલબ છે કે પોતે ગર્ભ ધારણ ન કરી શકે એને જેટલા ટાઈમ માટે ઈચ્છતી હોય એટલા ટાઈમ માટે પરંતુ જો એ પદ્ધતિ કોઈ પણ નિષ્ફળ ગઈ તો એ પાછું ગર્ભધારણ એ ટાઈમે થઈ શકે છે નેક્સ્ટ જોઈએ બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી પણ છુટકારો મેળવવા એટલે કે જો કોઈ એવો રેપનો કિસ્સો હોય તો પણ એમટીપી કરાઈ શકે છે અને એ રેપના કિસ્સામાં એ માતા ઈચ્છે તો એ પોતે ગર્ભપાત પણ કરાવી શકે છે અહીં ખાસ કિસ્સાઓ જોવા જઈએ બીજા તો એ છે સતત ગર્ભધારણ જે માતા અને બાળક બંને માટે હાનિકારક છે અથવા તો ઘાતક હોય તેના માટે પણ આ એમટીપી આવશ્યક છે એટલે કે બન માતા અને ચાઇલ્ડ માટે કે કોઈ એવી માતા છે જે સતત ગર્ભધારણ કર્યા જ કરતી હોય ફર્સ્ટ ચાઇલ્ડ થઈ ગયું સેકન્ડ ચાઇલ્ડ અને ફર્સ્ટ ચાઇલ્ડ વચ્ચે બહુ ટાઈમ બહુ એટલે કે ડિફરન્સ હોય નહીં નો વન યર વન એ જો ફરીથી ગર્ભધારણ કરી લેતી હોય તો એ માતા અને બાળક બંને માટે નુકસાનકારક છે બેઉ માટે જીવનું જોખમ હોય છે તો પણ શું કરી શકે છે એમટીપી કરાવી શકે છે જન્મનાર બાળક ખોળ ખાપણ ધરાવતું હોય એટલે કે જન્મથી બાળક ડૉક્ટર ચેક કરે એટલે ખબર પડે કે એને ખોળ ખાપણ કંઈ પણ છે જો હોય તો એ પણ એમટીપી કરાવી શકે છે શારીરિક કે માનસિક અનિયમિતતાને કારણે પણ ગંભીર વિકલાંગ ધરાવતું હોય બાળક ત્યારે પણ એમટીપી થઈ શકે છે તો અહીં આ બધા જ ખાસ કિસ્સાઓ છે જે એમટીપી માટે અનિવાર્ય છે એટલે એમટીપી આ કિસ્સામાં થઈ શકે છે આ એમટી પીના કાયદામાં બે હજાર સત્તરમાં કરેલા સુધારા અનુસાર સ્ત્રીમાં ગર્ભધારણના ત્રણ મહિના એટલે કે બાર અઠવાડિયાનો ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટર દ્વારા કરાય અને એ સુરક્ષિત ગણાય છે એના પછી જોવા જઈએ તો બાળકનું બોડી પૂરું ડેવલપ થવા માંડ્યું હોય અલગ અલગ મંથમાં અલગ અલગ વસ્તુ થાય છે કે ફિફ્થ મંથ હોય ત્યારે હેર આવે છે ધીમે ધીમે હાર્ટ થર્ડ મંથમાં ધબકતું થાય છે તો ત્યારે એ એમટીપી કરાઈ શકે નહીં એટલે ત્રણ મહિના કે બાર અઠવાડિયાનો જો ગર્ભ હોય તો એ બેસ્ટ છે ગર્ભપાત માટે અને ત્યાં સુધી એ પોતે ગર્ભપાત કરાઈ શકે છે અહીં ગર્ભધારણના પહેલાં અઠવાડિયા પહેલાં ત્રણ મહિના દરમિયાન એટલે કે ગર્ભધારણના બાર અઠવાડિયા સુધીમાં જ કરાવવામાં આવે તો એમટીપી સુરક્ષિત ગણાય ને તો એમટીપી સુરક્ષિત ન ગણાય એ અસુરક્ષિત ગણવામાં આવે છે બીજા ત્રણ મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત ખૂબ જ ઘાતક નીવડે છે એ માતા અને બાળક એ કે માતા માટે પણ એટલો જ ઘાતક હોય છે સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ કે માત્ર મોટાભાગની એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે કરાવવામાં આવે જે માત્ર અસુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ હોય છે એટલે અમુકવાર અમુક જે લોકો હોય છે એ શું કરી શકે છે કે નિષ્ણાંત જોડે ન જાય અને એનો નિષ્ણાંત ન હોય એટલે કે એ કુશળ ના હોય એ વસ્તુ એમટીપી કરાવવા માટે ગર્ભપાત કરવા માટે જો એની જોડે જાય તો એ માતા માટે પણ એટલું જ હાનિકારક બની શકે છે અને આ ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે એમનીઓ એમનીઓ સેન્ટેસિસ એટલે કે ઉલ્વ જળ કસોટીનો દુરુપયોગ પણ કરે છે આ વિદ્યાર્થી મિત્રો એમનીઓ એમનીઓસેન્ટેસિસ એ જોવા જઈએ તો આ એનસીક્યુમાં પૂછાય છે કે ઉલ્વ જળ કસોટીનો દુરુપયોગ એનું બીજું નામ શું છે ઉલ્વજળ કસોટીનું તો એમનીઓ એમનીઓસેન્ટેસિસ અહીં તેમાં ગર્ભ માદા હોય તો એમટીપી કરાવવામાં આવે જે સંપૂર્ણ રીતે કાયદાની કેવું છે વિરુદ્ધ જે આપણે આગળ જોયું એમ જ કે જો ગર્ભ માદા હોય એટલે કે બેબી ગર્લ હોય તો એને ગર્ભપાત કરવામાં આવે પણ બેબી બોય હોય તો એને કરવામાં આવતું નથી એ પણ શું છે ગુનો દાખલ કરે છે આવી પ્રવૃત્તિને ટાળવી જોઈએ કેમ કે આ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક ગણાય કે બેનો જીવ જઈ શકે છે આમ અસુરક્ષિત સંવનનને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિનઆરોગ્યપદ વલણને પણ અટકાવી શકાય જેથી અહીં જે બેબી ગર્લ બોર્ન થતી હોય એને ગર્ભમાં જ મારી નાખવામાં આવતું નથી અહીં વિદ્યાર્થી મિત્રો એક ફોટોગ્રાફ છે કે જે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે જનરલી હાથમાં લઈને બતાવી છે કે આ જે ચાઇલ્ડ છે એને શું કરવામાં આવે છે મારી નાખવામાં આવે છે એને સેવ ધ ગર્લ ચાઇલ્ડ ઓલ્સો ધ બોય ચાઇલ્ડ એટલે કે ગર્લ ચાઇલ્ડ હોય તો એને પણ મારી નાખવાની નહીં અને જેટલું તમે સેવ બોય ચાઇલ્ડ કરો છો એટલું જ ગર્લ ચાઇલ્ડ પણ સેવ કરવું જોઈએ એટલે કિલ કરવા જોઈએ નહીં